અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. માળીયાહાટીના અમરાપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ પણ લીધો હતો. માળીયાહાટીના અમરાપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાતા મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં વિશનવેલના મેડિકલ ઓફિસર ખોરાણી સાહેબ દ્વારા તમામ દર્દીઓની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી અને આયુર્વેદિક પદ્ધતિથી સારવાર પણ કરવામાં આવી હતી. કેમ્પમાં સગર્ભા બહેનોને, કુપોષિત બાળકોને પણ સારવાર આપવામાં આવતા ટોટલ 22 બાળકો કુપોષિત હોવાનું મેડિકલ ઓફિસર દ્વારા જણાવાયું હતું. આ કેમ્પમાં અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યો હતો અને કેમ્પને સફળ બનાવ્યો હતો. અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે 20 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં આરોગ્ય કેન્દ્ર ખાતે MBBS ડોક્ટરની ઘણા લાંબા સમયથી નિમણૂક કરવામાં આવી નથી, ત્યારે મેડિકલ ઓફિસરની નિમણૂક કરવા ગામ લોકો માંગ કરી રહ્યા છે. આજરોજ પોષણ માસ અને રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત અત્રેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર ખાતે કુપોષિત બાળકોને નિદાન અને સારવાર આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અનુસાર ખોરાકની આદતો અને સારવાર માટેની દવાઓના વિતરણ માટેનું કેમ્પ રાખવામાં આવેલ હતો. આ કેમ્પમાં અંદાજિત 22 જેટલા બાળકોએ લાભ લીધેલો છે અને આ બાળકોને કઈ રીતે તેઓનું વજન વધી શકે અથવા તો એ લોકોનો સર્વાંગી વિકાસ કઈ રીતે થઈ શકે તે બાબતેનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું. રમેશ કારિયા, D9 ન્યૂઝ, માળીયાહાટીના.